હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું સાયન્સના કેટલાક ક્વેશ્ચન જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે, મોસ્ટ ઓફ પૂછાતા રહેતા હોય છે. તો એને આપણે ફૂલ એક્સપ્લેનેશન સાથે જોઈશું. કોપર અને ઝીંકનું મિશ્રણ છે, તો કોપર અને ઝીંકના મિશ્રણથી કઈ ધાતુ બને છે? તો એ છે પિત્તળ. પિત્તળ મેઇનલી સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે જોઈએ તો એને બ્રાસ પણ કહેવાય છે. તો કોપર અને ઝીંકના મિશ્રણથી પિત્તળ બને છે. નીચેનામાંથી કયું વાહન પ્રદૂષણનો ભાગ નથી? તો એ ઓપ્શન આપ્યા છે હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. તો આમાં આપ્યું છે કયો પ્રદૂષણનો ભાગ નથી વાહન પ્રદૂષણનો, તો આવશે હાઇડ્રોજન. બાકીના જે છે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, તે વાહન પ્રદૂષણનો ભાગ છે જે વાહનોના ધુમાડામાંથી મળી આવે છે. પરમાણુ તત્વ સંખ્યા 29 કોનાથી સંબંધિત છે? તેમાં આવશે ડી બ્લોક. આતશબાજીમાં લીલો રંગ નીચેનામાંથી કોના કારણે જોવા મળે છે? લીલો રંગ છે તો બેરિયમ. લાલ રંગ એ સ્ટ્રોન્શિયમથી જોવા મળે છે. સેન્ટર ફોર ડીએનએ ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ ક્યાં સ્થિત છે? તો હૈદરાબાદમાં. મનુષ્યના આંખોમાં આંખોની સ્વસ્થ ક્રિયાશીલતા કયા વિટામિનથી વધે છે? આંખોની ક્રિયાશીલતા છે વિટામિન એ. સોરી, વિટામિન સી છે તે આપણી ચામડીથી રિલેટેડ છે, ચામડીથી રિલેટેડ રોગ માટે છે. વિટામિન કે બ્લડ માટે છે. પછી છે માનવ શરીરમાં ઉરોસ્થિ ક્યાં હશે? ઉરોસ્થિ બીજું કંઈ નથી પણ એક પ્રકારનું હાડકું છે જે છાતીમાં આવેલું હોય છે. તો આન્સર આવશે ડી, છાતીમાં. જો એબી રુધિર વર્ગનો વ્યક્તિ ગંભીર રૂપથી દુર્ઘટનાગ્રસ્ત થાય છે અને તેને રુધિરની આવશ્યકતા છે, તો નિમ્નલિખિત કોણ તેને રક્તદાન કરી શકશે? તો અહીંયા આપ્યું છે કે પત્ની છે તેનું બ્લડ ગ્રુપ છે એ, પુત્ર છે તેનું બ્લડ ગ્રુપ છે એબી, મિત્ર છે તે ઓ, પુત્રી છે તે બી. તો આપણે નોર્મલી એમ વિચારતા હોઈએ કે જેનું જેને બ્લડ જોઈતું છે તેનું જે બ્લડ ગ્રુપ હોય, એ બ્લડ ગ્રુપ જે ધરાવતી વ્યક્તિ હોય તે જેને બ્લડ ગ્રુપ બ્લડ આપી શકે, ઓ જે છે ઓ બ્લડ ગ્રુપવાળી જે વ્યક્તિ છે તે આપી શકે. પણ આપણે પહેલાં અહીંયા જોઈએ જે એબી બ્લડ ગ્રુપ છે, એબી બ્લડ ગ્રુપવાળા વ્યક્તિ છે તે બધા બ્લડ ગ્રુપનું બ્લડ મેળવી શકે છે. એબી જે છે તે સર્વગ્રાહી છે અને ઓ જે છે તે સર્વદાતા છે. ઓ જે છે તે બધા બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને બ્લડ દાન કરી શકશે, ડોનેટ કરી શકશે. જ્યારે એબી વાળા છે તે દરેક બ્લડ ગ્રુપની વ્યક્તિનું બ્લડ મેળવી શકશે. આથી અહીંયા આવશે બધા એબી વાળું એનું પણ બ્લડ લઈ શકે, એબી વાળાનું પણ બ્લડ લઈ શકે, ઓ વાળાનું પણ લઈ શકે અને બી વાળાનું પણ લઈ શકે. આથી આન્સર આવશે ડી, બધા. ગોબર ગેસમાં મુખ્યત્વે શું મળી આવે છે? તો મિથેન. નિમ્નલિખિતમાંથી કયું સમયનો એકમ નથી? તો ઓપ્શન આપ્યા છે પ્રકાશ વર્ષ, નેનો સેકન્ડ, માઇક્રો સેકન્ડ અને સેકન્ડ. તો નેનો સેકન્ડ છે, માઇક્રો સેકન્ડ છે, સેકન્ડ છે તે સમયનો જ એકમ છે, પરંતુ જે પ્રકાશ વર્ષ છે તે અંતરનો એકમ છે. આથી આન્સર આવશે પ્રકાશ વર્ષ. પછી છે કોઈપણ સ્થિર કે ગતિશીલ વસ્તુની સ્થિતિ અને ગતિમાં ત્યાર સુધી ફેરફાર નહીં થશે જ્યાર સુધી તેના પર કોઈ બાહ્ય બળ નહીં પડે. તો આ કોનો નિયમ છે? તો આ ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે. બીજો નિયમ આવશે એફ બરાબર એમ એ
જેમાં એમ ડર છે અને એ પ્રવેગ છે અને એફ બર છે. ત્રીજો નિયમ હશે, ત્રીજો નિયમ બધાને ખબર જ હોય છે કે કોઈપણ ક્રિયાની પ્રતિક્રિયા હોય છે એ ત્રીજો નિયમ છે, ક્રિયા પ્રતિક્રિયા વાળો. બીજો નિયમ એફ બરાબર એમ એ, અને પ્રથમ નિયમ છે તે જે અહીંયા આપ્યો છે તે, કે કોઈપણ વસ્તુને જ્યાર સુધી બાહ્ય બળ આપવામાં નહીં આવે ત્યાર સુધી તેની સ્થિતિ અને ગતિમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. પછી છે, માનવ શરીરમાં બ્લડ પ્રેશર નીચેનામાંથી કોના દ્વારા નિયંત્રિત થાય છે? તો આવશે એડ્રીનલ ગ્રંથિ. બ્લડ પ્રેશર ઉપર ઘણા બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે, પણ અહીંયા નીચેનામાંથી આપ્યું છે આથી એડ્રીનલ ગ્રંથિ. બાયોલોજી શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કોને કર્યો? તો લેમાર્ક. હોમોસેપિયન્સનું વૈજ્ઞાનિક નામ શું? આવો થોડુંક સવાલ ઊંડો છે, હોમોસેપિયન્સ કોનું વૈજ્ઞાનિક નામ છે એમ આવશે. તો હોમોસેપિયન્સ એ મનુષ્ય આપનું વૈજ્ઞાનિક નામ છે, મનુષ્યનું. વાઘનું વૈજ્ઞાનિક નામ હશે પેન્થેરા ટાઈગ્રીસ. દેડકો છે તેનું રાણા ટાઈગ્રીના, અને ગુલાબ છે તે રોઝા રોઝેસી, એમના વૈજ્ઞાનિક નામ છે. પછી જેમ, માનવ શરીરમાં સૌથી વધુ માત્રા કયા તત્વોની છે? તો હવે આ નોર્મલી કોઈને પણ આવડી જાય કે આપણે ઓક્સિજન જરૂર છે, અને બ્લડમાં મેઇનલી ઓક્સિજન બ્લડ કેરી કરીને જતું હોય છે, આથી ઓક્સિજન. પછી છે, સોનારનું ફૂલ ફોર્મ. તો આવશે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેંગિંગ, સી ઓપ્શન છે તે આવશે. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? તો પશ્ચિમથી પૂર્વ દિશામાં. નીચેનામાંથી કોને ધ વિંગ્સ ઓફ ફાયર એન્ડ ઓટોબાયોગ્રાફી લખી છે? તો આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ક્લોરોફોર્મનો પ્રયોગ કયા રૂપમાં કરી શકાય? તો નિશ્ચેતક તરીકે, બેભાન કરવા, કોઈને બેભાન કરવા માટે ક્લોરોફોર્મનો ઉપયોગ કરાય છે. માનવ શરીરમાં ક્રોમોઝોમ્સની સંખ્યા કેટલી હોય છે? 46. અને એમ પૂછે કે માનવ શરીરમાં કેટલા જોડ ક્રોમોઝોમ્સ આવેલા હોય છે, કે રંગસૂત્ર આવેલા હોય છે. ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્ર આવેલા હોય છે. જોડીમાં પૂછેલું હોય તો 23 આવશે. એમાંથી એક જોડી જે હોય છે તે સેક્સ ક્રોમોઝોમ હોય છે, જે આપણા XX કે XY આવેલા હોય છે, તે એક જોડી સેક્સ ક્રોમોઝોમ આવેલું હોય છે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.